એટલે હું તમને બુદ્ધિ કસવા એક ચાર્ટ બતાવી દઉં એટલે આવું આ આ જે છે ને કાલ ગોતતા આવજો હા આમાં છે ને જો પહેલાં ત્રાજવા ઉપર ફોટો પાડવો જ પાડી લેજો તમારે સ્ક્રીનનો આપણે આપણે બધા પાડી લ્યો કારણ કે હું તમારી બુદ્ધિ તો કસવી જ પડશે ને હા જો પહેલાં ત્રાજવા ઉપર એક કૂતરોની બિલાડી છે એ બેનું વજન ટોટલ દસ કિલો છે અને બીજા ત્રાજવા ઉપર એક કૂતરો અને નહીં પહેલાંમાં એક બિલાડી અને સસલું છે પહેલાં ત્રાજવા ઉપર બિલાડી અને સસલું એનું વજન દસ કિલો છે બીજા ત્રાજવા ઉપર એક કૂતરો અને સસલું છે એનું વજન વીસ કિલો છે ત્રીજા ત્રાજવા ઉપર કૂતર્યું અને બિલાડી છે એનું બેનું વજન છે ચોવીસ કિલો તો હવે ત્રણેયનું થઈને વજન કેટલું હોય એ તમારે બતાવવાનું છે ત્રણેયનું થઈને વજન કેટલું થાય આવડે તો ટાણે પછી કહેજો નહીંતર પછી નિરાતે તમે કહેજો જરાક બુદ્ધિને લડાવજો કે ભાઈ આમાંથી ત્રણનું વજન કેટલું થઈ શકે બરાબર ત્રણેયનું ટોટલ કેટલું થાય એ તમારે કહેવાનું છે બરાબર સ્ક્રીનનો ફોટો સ્ક્રીન આવ્યું ને સ્ક્રીનમાં ફોટો પાડી લેજો કાલે તમે જરાક બુદ્ધિ લડાવ આમ લડાવવાથી જ બુદ્ધિ વધે આમ આમ લડાવવાથી વધે અને કશા કરવી પડે નહીતર બેઠી બેઠી કાંટ ખાઈ જાય આમાં તર્કસંગ્રહ જે આવે ને સ્વામી ન્યાયશાસ્ત્ર એ બુદ્ધિ લડાવવાનું જ આવે એટલે એમાં તર્કસંગ્રહ આપણે ભણતા હોય ને એટલે એમાં તો એટલું ઊંડું 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 આવેલું જ જાય બુદ્ધિ બહુ શાર્પ થાય એટલે બુદ્ધિ પણ એક બહુ સારું તત્વ છે હારે માર્ગે હાલે તો મોળે માર્ગે હાલે તો એ તો હરેક વસ્તુનું એમ જ હોય ભાઈ સારે માર્ગે ચાણક્યની બુદ્ધિ એ દાદ દે એવી બુદ્ધિ હતી કૃષ્ણ ભગવાનની બુદ્ધિ સર્વજીવ હિતાવહ બુદ્ધિ હતી અને બુદ્ધિથી કેવું કામ થાય અમુક અમુક કેવું કે આપણે વિહારીલાલજી મહારાજે લખ્યું કે શરીર જો ગણો સમર્થ બુદ્ધિ વિનાનું બળ વ્યર્થ સર્વ સર્વ વ્યર્થ જો સિંહ સર્પો છાથી નાચે બિચારા જનના કહ્યાથી બુદ્ધિશાળી માણવ એ કામ બહુ સારું કરે ઘડીકમાં એક અંગ્રેજ હતો એને આપણે એક ઇન્ડિયનને પૂછ્યું કે તમારા કર્મચારીઓ આમ ટાઈમે કામ ઉપર આવી જાય એના માટે તમે શું કરો તો ભારતીય કે એ કે મારે માણસો ત્રીસ છે અને પાર્કિંગની વ્યવસ્થા ઓગણત્રીસ જ રાખી છે કે મારે ત્યાં મારી ઓફિસમાં માણસો ત્રીસ કામ કરે છે અને નીચે પાર્કિંગની વ્યવસ્થા ઓગણત્રીસની જ રાખી છે અને જે ત્રીસમો આવે એને પે કરવું પડે સો રૂપિયા બસો રૂપિયા જે છે એને પે કરવું પડે એટલે એ કે વહેલું પાર્કિંગ કરવા બધા ટાઈમે આવી જાય અંગ્રેજ હેઠો ઉતરીને દંડવત પ્રણામ કર્યો કે બુદ્ધિ તો છે ભારત વાળાની જાવ ટાઈમે આવો ન આવે એટલે એ નાની એવી બુદ્ધિ હોય પણ કેવી સરસ વાપરે એમ શિક્ષકે આપણા રતાને પૂછ્યું કે ભાઈ રતા બળનું કામ કળથી કરવું એટલે શું એકાદ ઉદાહરણ આપી કે આમ રતાને શિક્ષકે પૂછ્યું કે બળનું કામ કળથી કરવું એટલે શું રતો કે સાહેબ હાંજે કાયમ ચૂર્ણ લઈ લેવું હાંજે છે ને કે કાયમ ચૂર્ણ લઈ લેવું એટલે અમુક અમુક માણે એવી કોઠા હોવી જોઈએ ને એટલે આમ ગઝબ લાગે તમને એમ લેવા અને અમુક બહુ હોશિયાર માણાવ્યો એક વાણિયાની દુકાન હતી અને બધું કરિયાણું વેચે ઘી ગોળ બધું વેચતો હવે એમાં એક કંપની મોટી આવીને એણે મોટો મોલ બનાવ્યો હામિયત તે રોડની તે અને કંપનીવાળા તો શું છે કે એની પાસે તો બધા એડવર્ટાઈઝવાળા માણસો હોય કેમ બિઝનેસ કરો એની માટે એણે બધા માણસો રાખ્યા હોય એટલે એણે બોર્ડ માર્યું બેનર માર્યું કે સાડી ત્રણસોમાં કિલો ઘી અહીંયા મળશે કે હવે ઓલો બિચારો ચારસોમાં વેચતો હતો આવડે એણે હાડી ત્રણસોનું માર્યું બોર્ડ એટલે માણસો ત્યાં આવ્યું જાય એટલે આવડો જે વાણીયો હતો ને એણે શું કર્યું એ કે ત્રણસો રૂપિયામાં ઘી અહીંયા મળશે કે એણે ત્રણસોનું બોર્ડ માર્યું ઓલાએ બીજે દાડે અઢીસોનું માર્યું કંપનીવાળાએ આવડે એણે બસોનું માર્યું ઓલાએ દોઢસોનું માર્યું કે દોઢસો રૂપિયામાં કિલો ઘી મળશે એણે હોનું માર્યું એક વાણિયાનો મિત્ર હતો ને એણે કીધું કે તું એ તો મોટી કંપની કહેવાય એને તું પહોંચી નહીં વળ અને તું આમાં હેરાન થઈ જાય તું આ હાવ હો રૂપિયામાં કહે કે હું ઘી રાખું છું જ ક્યાં ઈ કે હું તો એને તોડવવા માટે આ બધો ધંધો એ જે ના આવ્યા તેથી મેં ઘી વેસવાનું બંધ કરી દીધું ઈ કે કેટલાય માણા ને ઓછામાં ઘી અપાયું બોલો આવડે અમુક અમુકની બુદ્ધિ તમે આમ જોવો ને એટલે ગઝબની લાગે આપને માણસ આમાં ખબર જ ન પડે કે આ હું જુ ક્યાંથી છે આ બધાને હું રાખતો જ નથી કે એટલે મારે તમારે બધાએ આ ચીજમાં તો અમુક તો થોડું ધ્યાન રાખવું જોઈએ અમુકને કો જેને આને જે છે ને બાલસિંહ કુદરતી હોય એને કોઠા શું એટલા માટે કીધી એને ભણવાનો જ આવે આવડો આ છોકરો જાડીયો તમે જુઓ તો એ કંઈ ભણવા નથી જ ગયેલો કુદરતી કોઠા શું જેને કહેવાય એ આમ ભણીને જ આવ્યો હોય એવી બુદ્ધિ હાલનો પૂછો વાત શિક્ષકોએ એક શિક્ષકે પૂછ્યું કે ભાઈ બેટા ભગવું તો કે હા માની કે રીંગણા હાથ હોય અને માણા દહ હોય અને હરખે ભાગે વેચવા હોય તો શું કરવું ભગવું કે સાહેબ ઓળો કર ન ખાઈ કે રીંગણા હાથ હોય ને માણા દહ હોય અને હરખે ભાગે વેચવા હોય તો શું કરું તું કે ઓળો એની બુદ્ધિ છે ને તમને તો ખબર પડે લ્યો અમુક અમુક બુદ્ધિ માણા ને બહુ ગજબની ચાલતી હોય એક શિક્ષક હતા તિવાળી પૂછતા હતા એ કે દહીં માંથી શું થાય દૂધ માંથી શું થાય ભગો કહે દહીં દહીં માંથી શું થાય તો કે છાશ શિક્ષક કઈ છાશમાંથી દૂધ કરવું હોય તો શું કરવું દૂધમાંથી દહીં થાય દહીંમાંથી છાશ થાય દૂધ કરવું હોય તો શું કરું પાઈ દેવાય એ છાશ ભેંસને પાઈ દેવાય એટલે બીજે દાડે દૂધ થઈ જાય હવે તમે આમ તમને કોઈ પૂછે ને તો ખબર ન પડે કે મળો આનો ઉત્તર શું દેવો છાશમાંથી દૂધ કેમ કરવું પણ અમુકને કોઠા હો જ ભેંસને અને વાતી સાચીને ભાઈ ભેંસને પાઈ દો એટલે બીજી દર દૂધ થઈ જાય એટલે અમુક કોઠા હોજ જે કુદરતી ભગવાને આપી હોય એટલે અહીંયા બહુ સરસ વાત કીધી અમુક તો આમાં પણ ખ્યાલ જ ન આવે એક એક સ્કૂલ હતી ને એમાં શિક્ષક હતા તે બહુ ઉનાળાના દિવસ એ જમાનામાં પંખા પંખા કાંઈ હતું નહીં ગરમી બહુ થાય ને ભણાવતા હતા તે સાહેબે શું કર્યું શર્ટ ન નાખેલો અને ખુલ્લું દિલ કરીને ભણાવતા હતા એમાં ઇન્સ્પેક્શન આવ્યું મોટા કોઈ સાહેબ તપાસ કરવા આવ્યા સ્કૂલ કેમ ચાલે છે શિક્ષકો કેમ ભણાવે હવે સાહેબ તો એની લગ્ન ભણાવતા જ શટબટ કાઢી અને એમાં આમથી સાહેબ એલા આવે છોકરાઓ કોક જોઈ ગયો એટલે છોકરાઓએ કીધું કે સાહેબ કોક આવે છે અને ત્યાં તો ઓલા જે મેઈન સાહેબ હતા એ પોગી ગયા એટલે તરત આવડા જો બેટા આ ભાગને હાથ કહેવાય જો બેટા આને છાતીનો ભાગ કહેવાય અને આ ડાબી બાજુ અહીંયા હૃદય આવે છે કે એટલે અને એવું આમ અંગો બધા બતાવવા ને ઇન્સ્પેક્શનમાં આવેલા સાહેબ હતા ને પગાર વધારીને નહી ગયા કે આવો શિક્ષક આટલું પ્રેક્ટિકલ ભણાવે શર્ટ કાઢીને એક એક અંગનો પરિચય આપે એ કે પણ એ ઓન ધ સ્પોટ જે ફૂઝવું ને ઈ બહુ કઠણ કામ છે